राज्यों में ज नहीं परंतु देशभर में वधता हार्ट एटेक किस्साओं की चकचार मची जवा पम्यो छे। राजकोट की बात करिए तो राजकोट में एक विद्यार्थी हार्ट एटेक थी मृत्यु निपजू और बीजी तरफ एक युवक क्रिकेट रमी रह्यो हतो। क्रिकेट रम्या बाद घरे परत फरता समय मैदान में ज ढळी पड़ो, हार्ट एटेक आव्यो अने मृत्यु थयुं। तो एक युवक लग्न प्रसंग में गयो हतो, गरबा रम्या बाद हार्ट फेल थी जता तेनुं मृत्यु निपजू। तो आ साथे ज हवे सवाल ए थाय छे कि हार्ट एटेक केम आवे छे, तेना लक्षणों शू छे अने हार्ट एटेक न आवे ते माटे शू करवू, चलो नजर करिए तेना तरफ। આપણા રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓએ ચકચાર મચાવી છે। તાજેતરમાં જ રાજકોટની એક શાળામાં વિદ્યાર્થિનીનું મોત થયું તો ક્રિકેટ રમીને ઘર તરફ જવા નીકળેલો યુવાન મેદાનમાં જ ઢળી પડ્યો। તો બીજી તરફ લગ્ન પ્રસંગે આયોજિત ગરબામાં એક યુવકનું હાર્ટ ફેલ થઈ જતાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો। ત્યારે અમે આપને આજે એવી કેટલીક બાબતો વિશે જણાવીશું। અત્યારે મોટાભાગના લોકોના મોતનું કારણ તેમની જીવનશૈલી છે। લોકોની ખરાબ જીવનશૈલીના કારણે લોકો જુદી જુદી બીમારીથી પીડાઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ હૃદયરોગના દર્દી જોવા મળે છે। અત્યારે બહારના અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની સાથે સાથે બેઠાડું જીવન અને કોરોના વાયરસના કારણે પણ હૃદયરોગ થવાની સંભાવના વધી ગઈ છે। હૃદયરોગથી બચવા માટે શું કરવું જોઈએ તે બાબતની આપણને ખબર હોવી જોઈએ કે હૃદયરોગ થવાના લક્ષણો શું હોય છે, હૃદયરોગથી બચવા માટે શું કરવું જોઈએ। હાર્ટ એટેકના લક્ષણોની વિશે વાત કરીએ તો છાતીનો દુખાવો, શ્વાસની તકલીફ, ઉબકા, થાકેલું હોવું, ડાબા હાથનો દુખાવો, પરસેવો, નર્વસનેસ। આપણે જાણીએ છીએ કે હૃદય માંસપેશીઓનું બનેલું એક અંગ હોય છે અને તે શરીરના બીજા અંગોમાં લોહીનું પમ્પિંગ કરે છે। એવામાં લોહીની ધમનીઓમાં જ્યારે અડચણ થવા લાગે છે ત્યારે હૃદયની બીમારી થાય છે। આ બીમારી જીવલેણ છે। આજકાલ ઘણી બધી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ આ બીમારીનો કોઈ સ્થાયી ઈલાજ નથી। ત્યારે આપણને જીવનશૈલીમાં પણ કેટલાક ફેરફાર કરવા જરૂરી છે। કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરવું તમારા માટે ઘણું જરૂરી છે, કારણ કે કોલેસ્ટ્રોલ જ્યારે વધવા લાગે છે તો હૃદયની બીમારીનો ભય પણ વધે છે। કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ફક્ત દવા જ પૂરતી નથી, પરંતુ હેલ્ધી ડાયટનું પણ સેવન કરવું ખૂબ જરૂરી છે। તમારે હેલ્ધી ડાયટ જ લેવું જોઈએ। હાર્ટ એટેકનો સૌથી મોટો શત્રુ વજન છે। તમારે તમારું વજન હંમેશા નિયંત્રણમાં રાખવું જોઈએ। વજન નિયંત્રણમાં રાખવાથી તમને હૃદયની સમસ્યા નહીં થાય, કારણ કે વજન વધારવાથી નસો બ્લોક થઈ જાય છે, જેના કારણે હૃદયની બીમારી તમને ઘેરવા લાગે છે। એના માટે તમારે વ્યાયામ વગેરે કરતા રહેવું જોઈએ। આમ તો તેલી ખાવાનું ખાવાથી બચવું જોઈએ, પરંતુ જો તમને વધારે તેલવાળી વસ્તુ ખાવાનું ગમે છે તો એના માટે તમારે ઓલિવ ઓઇલમાં બનેલા ખોરાક જ ખાવા જોઈએ। તે સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતું, સાથે જ શરીરમાં કોઈ પણ પ્રકારની ચરબી જમા નથી થવા દેતું। ધૂમ્રપાનથી દરેક વ્યક્તિએ દૂર રહેવું જોઈએ, કારણ કે એનો ધુમાડો ફેફસા અને હૃદયમાં જમા થઈ જાય છે, જેના કારણે હાર્ટ એટેક આવવા લાગે છે। આથી ધૂમ્રપાનથી બચવું જોઈએ, જેથી તમને હૃદયની બીમારી ન થાય અને તમને આખું જીવન એક મજબૂત હૃદય સાથે જીવતા રહી શકો છો। સાથે જ પોતાના પરિવારજનોને પણ ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવી જોઈએ। વ્યાયામ તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ। રોજ નિયમિત વ્યાયામ કરો, ભલે 10-20 મિનિટ કરો, પણ વ્યાયામ જરૂર કરો, કારણ કે એનાથી શરીર સારું અને સ્વસ્થ બને છે। એનાથી તમે હૃદયની બીમારીથી બચી શકો છો, માટે તમારે રોજ નિયમિત રીતે વ્યાયામ કરવાની આદત પાડી લેવી જોઈએ। તો આવી જ મહત્વની અપડેટ સાથે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।